જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ, આજે આપણે કલીમલીની ભાજી બનાવશું. ઓળખો છો તમે કલીમલી કેવી હોય છે? જો આવી રીતના હોય છે. હવે અમે મમ્મી ને પપ્પા ગયા હતા ડુંગરામાંથી વીણી આવ્યા છે વાડીના રસ્તેથી. તો હવે આવી રીતે કલીમલી જે પાન જાડા થઈ ગયા હોય એ કાઢી નાખવાના, અને કૂણા કૂણા પાન હોય તેને લઈ લેવાના, અને આવી રીતે થપ્પો કરીને રાખી દેવાના. એટલે પહેલાં વીણી લેવાની, બધી અલગ અલગ થઈ જાય, પછી આપણે સરસ બે ત્રણ પાણીમાં ધોઈ નાખવાની, અને એટલે એની અંદર જેવા જીવડા ને એવું બધું હોય એ નીકળી જાય, અને અત્યારે વરસાદનું કારણે એમાં એને ગારો ચોટી ગયો હોય એ પણ નીકળી જાય. બે ત્રણ પાણીથી સાફ કરી લેવાની, આવી રીતે ઘસીને સાફ થઈ જાય ત્યાર પછી આપણે આને એક કપડામાં રાખીને બધું પાણી નીતારી લેવાનું. નીતરી જાય ત્યાર પછી જો આવી રીતે થપ્પો કરીને ઝીણી ઝીણી કટકી કરી લેવાની, એટલે ભાજી સરસ ચડી જાય. બહુ જાડું કટિંગ નથી રાખવાનું, જો આવી રીતે ઝીણું કટિંગ રાખવાનું, જાડું નહીં ઝીણું નહીં. હવે આપણે એને કુકરમાં નાખીને ડૂબડૂબા પાણી રાખવાનું છે, અને બે ચમચી મીઠું નાખી અને ત્રણ વિસલ થવા દેવાની, એટલે સરસ બફાય છે. હવે વઘાર દેવા માટે મેં અહીંયા આદુ લસણની પેસ્ટ રાખી છે, મરચાની કટકી છે, ટમેટાની કટકી છે, અને ફોલેલું લસણ પણ છે. લસણથી સરસ સ્વાદ આવે છે. હવે ભાજી સરસ બફાઈ ગઈ છે ને, તો એને ચાણીમાં લઈને પાણી બધું નીતારી દેવાનું છે. હવે વઘારવા માટે અહીંયા તેલ ગરમ થઈ ગયું છે, તો એમાં એક ચપટી રાઈ નાખીશું, અને જે બધી વસ્તુ આપણે વઘાર માટે રાખી હતી એ બધી એડ કરી દેશું. હવે બધું સાતી જાય સરસ, ત્યાર પછી આપણે આને અંદર ટમેટા મિક્સ કરી દેશું. એટલે ટમેટામાં ખટાશ હોય એટલે પહેલાં નાખીએ તો મિક્સ ના થાય, અને આ બધું ચડે પણ નહીં સરસ એમ, એટલે છેલ્લે રાખવાના ટમેટાને. હવે સરસ આ પણ સાતડી જાય, એટલે આમાં મસાલો એડ કરી દેશું. એક ચમચી હળદર, એક ચમચી હિંગ, એક ચમચી નિમક, નિમક સ્વાદ અનુસાર નાખવાનું છે, અને લસણવાળી ચટણી નાખીશું. તમે જેટલું તીખું ખાતા હોય એટલું તીખું કરવાનું. હવે આપણે જે ભાજી બાફેલી હતી એ મિક્સ કરી દેશું આમાં, એટલે સરસ બધું મિક્સ થઈ જાય, અને ભાજીનો એકદમ ટેસ્ટી ટેસ્ટી સ્વાદ આવવા લાગે. બહુ જ મસ્ત ભાજી થાય છે. તમે પણ જાજો વીણવા અને આમાંથી છોડવાને ઓળખી લેજો, એટલે બહુ સરસની ભાજી બનશે. અને બાજરાના રોટલા સાથે ખાવાની બહુ મજા આવે છે, ચારના રોટલા સાથે પણ ખવાય, અને એ બેમાંથી એ કંઈ ના હોય તો ઘઉંની રોટલી પણ ચાલે. તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. બાય બાય.